એશિયાના સૌથી મોટા જહાજવાળો અલંગ શિપબ્રેકિંગ યાર્ડ હાલ મંદીમાં સપડાયો છે. ગત વર્ષની વાત કરીએ તો 2021-22માં માત્ર 91 જહાજ લાંગર્યા હતા અને ગત ડિસેમ્બર મહિનાની વાત કરીએ તો માત્ર 9 જહાજો જ લાંગર્યા હતા. મહત્વનું છે કે અલંગ શિપયાર્ડમાં શિપબ્રેકર અનેક પ્રકારની સુવિધાઓ ઉભી કરીને જીવંત રાખવા મહેનત કરી રહ્યા છે, પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓના કારણે અલંગને વારંવાર મંદીના વમળમાં ફસાવવું પડી રહ્યું છે. જો કે વિશ્વ વિખ્યાત અલંગ શિપબ્રેકિંગ યાર્ડ માટે 2022નું વર્ષ નિરાશાજનક રહ્યું છે. જહાજની આવકમાં વર્ષનો અંતિમ મહિનો પણ સાવ નબળો પુરવાર થયો હતો. બીજી તરફ ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા લેવાતા પ્લોટના ચાર્જમાં પણ ભારે વધારો થતાં શિપબ્રેકર લોકોમાં નારાજગી છે. તેથી જિલ્લાની આર્થિક કરોડરજ્જુ સમાન એશિયાના સૌથી મોટા જહાજવાળા અલંગ શિપબ્રેકિંગ યાર્ડ માટે હાલનો સમય મંદીના વમળ વચ્ચે ઘેરાયેલો પસાર થઈ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, ખબર, ગુજરાત લાઈવ.